गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणा घन पदार्थोना गया लेक्चरनी अंदर आपणे समचतुष्कोणीय चतुष्फलकीय छिद्र अने अष्टफलकीय छिद्र विषे डिटेल में बधी वात पूरी करी थी अने त्यार पछी आपणे पेकिंग क्षमता विषे वात करी थी, संकुलन क्षमता। અને એમાં સૌથી પહેલી જે ક્ષમતા છે એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા, એટલે કે ફલક કેન્દ્રિત રચના જે આવે છે એની અંદર સંકુલન ક્ષમતા કેટલી હોય એના માટેની ગણતરી આપણે કરવાની હતી, બરાબર। હવે ફલક કેન્દ્રિત એટલે કે તમારા જે છ એ છ ફલક છે એ ફલકના કેન્દ્રમાં એક ગોળો હોય, બરાબર। હવે આપણે આની બાજુની લંબાઈ જોઈએ છે। હવે ગોળો હોય એની ત્રિજ્યા તો આર હોય, એટલે આરની સાપેક્ષે મારે એનું ઘનફળ કાઢવાનું છે। રિવિઝન કરાવું છું, કાલે તો જોઈ ગયા છે। જો ચાલો હવે પહેલી બાજુ બીજી બાજુ ને આ કર્ણ એ થી સી કર્ણ છે, એ ડી અને સી ડી, અથવા તો આ રીતે લઈ શકો એ થી બી બાજુ, બી થી સી બાજુ અને એ સી કર્ણ। હાલો એ થી બી ની કિંમત એ, બી થી સી ની કિંમત એ, એટલે આ બે તો એ એ, તો પાયથાગોરસના નિયમ મુજબ આ જે કર્ણ છે એની લંબાઈ કેટલી આવે, તો એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર, એટલે ટુ એ સ્ક્વેર નો વર્ગમૂળ કાઢો એટલે બી બરાબર આવશે વર્ગમૂળમાં બે એ, આ કર્ણની લંબાઈ। હવે જો આ જે કર્ણ બનાવેલો છે, હવે ફલકમાં એક ગોળો આવે એટલે કે આ પહેલી ત્રિજ્યા, અહીંયાથી આ બીજી ત્રિજ્યા, બરાબર। એટલે આ વ્યાસ એટલે ટુ આર થાય ને, આખા ગોળાનો વ્યાસ થઈ ગયો, પછી આ ગોળાની ત્રિજ્યા અને આ ગોળાની ત્રિજ્યા, ટોટલ એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર આર આવ્યો, બી બરાબર ફોર આર થાય એની કિંમત ગોતવાની, એટલે કે બાજુની કિંમત આરની સંદર્ભમાં ગોતી લેવાની, એટલે ઘનફળ મળી જાય, બરાબર। હાલો બી બરાબર ચાર આર અને બી બરાબર વર્ગમૂળમાં ટુ એ, આ બે વસ્તુ એવી સરખી, તો એની કિંમત શું થશે, ચાર આર છેદમાં વર્ગમૂળમાં બે, આપણને એની કિંમત મળી। હવે આપણે ઘનફળનું સૂત્ર શું થાય, તો એ ઘન, ઘનફળનું સૂત્ર થાય એનો ઘન, બરાબર, સમજાઈ ગયું। ચાલો અંદર કુલ પરમાણુ કેટલા છે એ ગણો, એ તો આખા આખા ઘનનું થયું ઘનફળ, આપણે તો પરમાણુની કેટલી જગ્યા રોકે છે એ ગોતવાનું। તો એક પરમાણુ હોય એનું ચારના છેદમાં ત્રણ પાઈ આર ઘન થાય ને, સૂત્ર તમે ગણિતમાં ભણી ગયા છો। એવા ફલક કેન્દ્રિતની અંદર ટોટલ ચાર પરમાણુ આવે, આ છ ફલકના છ પરમાણુ જેનો એકના છેદમાં બે ભાગ થાય એટલે ત્રણ પરમાણુ ઈ, અને આઠે આઠ ખૂણા ઉપર એક એક જેનો એકના છેદમાં આઠ ભાગ થાય એટલે એક પરમાણુ ઈ, ટોટલ ચાર પરમાણુ ઈ થયા, એટલે ચાર પરમાણુનો ચારના છેદમાં ત્રણ ગુણ્યા પાય આર ઘન, તો ચાર ગુણ્યા ચાર સોળના છેદમાં ત્રણ પાય આર ઘન આવશે ગોળાઓનો, અને આખે આખા સમઘનનો આવશે એનો ઘન, એનો ઘન એટલે ચાર આરના છેદમાં વર્ગમૂળમાં બેનો ઘન, એટલે કે ટુ વર્ગમૂળમાં બે આરનો ઘન, આનો ઘન કરવાનો છેદ અને ઉપર ગોળાવાનો, બરાબર, જોવો જોઈએ છે, ગુણ્યા સો કરો એટલે તમને ટકાવારમાં પ્રમાણ મળે છે, આનો આપણે હિસાબ કરશું એટલે 74% આપણો જવાબ આપે। આપણે ફલક કેન્દ્રિત રચના એટલે કે એચસીપી અને સીસીપીની વાત કરી, બરાબર। હવે આપણે વાત કરીએ અંતઃ કેન્દ્રિત એટલે કે વચ્ચે ગોળો હોય, તો વચ્ચે ગોળો આવે એનો મતલબ, તો એક ગોળો વચ્ચે આખો અને ચારે આઠે આઠ ખૂણા ઉપર, એટલે કે એક ગોળો હોય ને ટોટલ બે ગોળા થયા, બે ગોળા એટલે બે ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ પાયર ઘન થાય, આ ગોળાનું ઘન, અને તમારું ટોટલ ઘનમૂળ તો એ ગોતી લઈએ આપણે। ચાલો હવે જોજો ખાસ, હવે જો અહીંયા બાજુ ઉપર તો આ ફલકમાં તો ગોળો નથી એટલે ફલક નો લેવાનો હોય, વચારે ગોળો છે, વચારે ગોળો છે એટલે હું આ બાજુના છેડાથી ઓલી બાજુના પાછળના છેડાને લઉં છું, એટલે મારી એક બાજુ પહેલી બાજુ આ થાય એ થી ડી, બરાબર, બીજી બાજુ થશે ડી થી એફ અને ત્રીજી બાજુ થશે એફ થી એ, આ ત્રિકોણ લીધો છે જ્યાં કાટખૂણો બને છે, તો તમારો સી કર્ણ થયો, એ થી ડી પહેલી બાજુ થઈ જેની લંબાઈ એ, અને બી એ કર્ણ થાય, તો સૌથી પહેલા મારે બી કર્ણની લંબાઈ ગોતવી પડે, બી કર્ણની લંબાઈ કેટલી આવે, તો જોવો જોઈએ આ બાજુ એ છે ને આ બાજુ એ છે ને, તો આ બી તો આપણને ખબર છે વર્ગમૂળમાં ટુ એ,
બરાબર, એટલે બી તો લગાવી વખતે હતું એમ જ આવશે વર્ગમૂળમાં 2a. હાલો આની કિંમત છે a, આ વર્ગમૂળમાં 2a, એટલે તો a નો વર્ગ વત્તા 2a નો વર્ગ એટલે 3a નો વર્ગ, એટલે અહીંયા આ c ની લંબાઈ આવશે વર્ગમૂળમાં 3a. પહેલા મેં અહીંયા પાયથાગોરસથી b ગોતી લીધું, પછી a અને b માં પાયથાગોરસ લગાડીને c કર્ણ ગોતી લીધો, સમજાણું? હવે c ની લંબાઈ r માં ગોતો, કેમ કે a ની કિંમત આપણે r માં જોશે, r r ઉપર નીચે કેન્સલ કરવા છે, એટલે તો કેન્દ્રમાં ગોળો છે એટલે આ કેન્દ્રનો વ્યાસ થયો, આખો આમ આ છેડાથી ઓલા છેડા જાવ તો કેન્દ્રમાંથી પસાર થાય ને સમઘનના, એટલા માટે r અને r, પછી એકવાર r અહીંયા અને એકવાર r અહીંયા, અને ટોટલ ચાર વાર ત્રિજ્યા આવી, ચાર ગોળા સોરી ત્રણ ગોળામાંથી પસાર થશે, એમાંથી એક ગોળાનો વ્યાસ લાગશે ને બે ગોળાની ત્રિજ્યા, એટલે ચાર આર થશે. c બરાબર, ચાલો c બરાબર ચાર આર અને વર્ગમૂળમાં ત્રણ, એટલે વર્ગમૂળમાં ત્રણ એ બરાબર ચાર આર, તો એ બરાબર આવ્યું ચાર આર ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ. રેડી, ક્લિયર? હવે આપણા ઘનમૂળનું સૂત્ર, તો એનો ઘન એટલે ચાર આર ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ નો ઘન બરાબર આ છેદમાં આવશે, અને અંશમાં ટોટલ પરમાણુની સંખ્યા બે છે એટલે આઠ ના છેદમાં ત્રણ પાઈ આર ઘન. હાલો જોઈ, આઠ ના છેદમાં ત્રણ પાઈ આર ઘન ગુણ્યા સો, એના છેદમાં ચાર ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આર નો ઘન. હાલો આર ઘન કેન્સલ, ચાર નો ઘન ચોકે ચોકે સોળ, સોળ ચોક ચોસઠ બરાબર, એક વાર ચાર કેન્સલ થઈ જશે, હજી બે છે. હાલો બે નું શું થશે, તો ચાર કેન્સલ સોળ વધ્યા તો નીચે હજી આઠ વધે, વર્ગમૂળમાં ત્રણ નો ઘન એ ઉપર આવી જાય, એટલે ત્રણ ગુણ્યા ત્રણ નો ઘન, ત્રણ ત્રણ કેન્સલ તો ઉપર ખાલી ઘન વર્ગમૂળમાં ત્રણ વધ્યા, તો એક પોઈન્ટ એક્યાસી ના છેદમાં આઠ અને ઉપર હજી પાઈ છે એટલે બાવીસ ના છેદમાં સાત બરાબર, ગુણ્યા સો કરી નાખો એટલે તમારો હિસાબ થઈ ગયો. જુઓ આ અઠ્યું અઠ્યું ચોસઠ, એટલે છેદમાં આઠ આવ્યા, છેદનો છેદ અંશમાં જશે એટલે છેદ છેદ ઉડાડી દીધો, ત્રણ ત્રણ કેન્સલ અને વર્ગમૂળમાં ત્રણ હજી છેદના છેદમાં વધ્યા એ ઉપર વહી જાય, એટલે ઉપર આવશે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બાવીસ ના છેદમાં સાત અને નીચે આવશે છેદમાં આઠ ગુણ્યા હજી સો છે, એટલે 68% કેપેસિટી થાય કેની, અંતઃ કેન્દ્રિત સમઘનની. કેટલા ટકા કેપેસિટી થઈ? 68% કેપેસિટી થાય અંતઃ કેન્દ્રિત સમઘનની. ટૂંકમાં તમારા સમઘનમાંથી 68% જગ્યા ભરેલી છે જ્યારે બાકીની જગ્યા ખાલી છે. હવે સાદા ઘનની વાત કરો, સાદો ઘન એટલે માત્ર ખૂણા ઉપર જ હોય બરાબર, ખૂણા ઉપર હોય તો એની કિંમત થાય 2r બરાબર, આ પેલો ગોળો ના બીજો ગોળો, તો એની કિંમત 2r થાય, તો ત્યાંથી ડાયરેક્ટ મળી જાય 2r. એક ગોળો છે એટલે ચારના, એક જ ગોળો આવે એટલે ચારના છેદમાં ત્રણ પાઈ આર ઘન, કેમ કે એક જ પરમાણુ હોય બધાય ખૂણા ઉપર, અને કુલ એનું ઘનમૂળ થાય 8r ઘન. ચાલો ચારના છેદમાં ત્રણ પાઈ આર ઘન ના છેદમાં 8r ઘન, આર ઘન આર ઘન ઉડી ગયા, નીચે છેદમાં બે વધે અને નીચે ત્રણ આવે એટલે બાવીસના છેદમાં સાત અને પાછા એકના છેદમાં છ ગુણ્યા સો બરાબર, એટલે તમારો જવાબ આવશે 52.4 અથવા તો 52.36. ક્લિયર? ચાલો ટૂંકમાં એચસીસી સીસીપી મહત્તમ રચના પેકિંગ રચના ધરાવે છે 72%. ત્યારબાદ અંતઃકેન્દ્રિત, તો એ આવશે 68%, અને છેલ્લું સાદો ઘન છે 52.4%. તો આ ત્રણમાંથી કોઈ એક પ્રશ્ન મોટા પ્રશ્ન તરીકે પૂછાઈ શકશે, એટલે ખાસ એની તૈયારી રાખજો, એમાં કોઈ જગ્યાએ ગાફલત કોઈ કરવાની નથી, સોએ 100% એની તૈયારી કરવાની છે દરેક વ્યક્તિએ બરાબર. ચાલો ત્યાર પછીનો આપણો ટોપિક છે એકમ કોષ પરિમાણમાં સમાવિષ્ટ ગણતરીઓ, એટલે આ ચેપ્ટરને લાગતી વળગતી બધા પ્રકારની ગણતરી આવી જાય, દાખલા પહેલા ચેપ્ટરના દાખલા બરાબર. ચાલો 110% દાખલા પૂછાશે જ ત્રણે ત્રણમાં, જીનીટની અંદર, ગુજસેટની અંદર ને બોર્ડમાં, એટલે સોએ 100% ધ્યાન આપવાનું છે બરાબર, એકદમ સહેલા દાખલા હશે. જો એકમ કોષ પરિમાણોમાંથી એ શકીએ છે કે એકમ કોષનું કદ ગણી શકીએ, એ આપણે સાબિત કર્યું ત્રણે ત્રણ ગોતી લીધું, અને આના ઉપરથી ધાતુની ઘનતા જાણીએ
तो आपने एकम कोष में रहेला परमाणु नु दल गोठी सकी छे। जो गणतरी केवी रीते क्या थी क्या लई जाए छे, जो तमने तमारा एकम कोष नु कद मळी गयो। हवे जो तमने धातु नी घनता खबर हो तो तमे एकम कोष नु दल अने एकम कोष नी सॉरी एकम कोष नु कद अने घनता लई अने एना उपरथी नु दल गोठी सकशो। बराबर, एकाकी एटले के एक परमाणु नु दल निर्धारण एवोगाड्रो अचळांक नु निर्धारण करवानी चोक्कस पद्धति आपे छे। आना उपरथी आपणे एवोगाड्रो नंबर साचो गोती शकीए छीए। अहींथी मळेलो छे, आपणे जे एवोगाड्रो नंबर 6.022×10^23 करीए छीए ने अहींथी मळेलुं छे। बराबर, बीजी वस्तु धारो के एक्सरे विवर्तननी मददथी घन स्फटिकना एकम कोषनी धारनी लंबाई नक्की करीए। तमे माइक्रोस्कोप लीधुं छे, एक्सरे किरण विवर्तन एनु माइक्रोस्कोप थी तमारा एकम कोष जे छे ने घन स्फटिक ने एनी धारनी लंबाई एटले एक कोई एक बाजुनी लंबाई मापी दीधी अने एने तमे ए कही दीधुं अने डी छे ई तमारी घनता छे अने एम तमारुं मोलर दळ छे। बराबर, तो सौथी पहेला तो एकम कोषनुं कद ए घन थाय। हवे एनुं दळ तो भाई एकम कोषमां रहेला परमाणुनी संख्या गुण्या दरेक परमाणुनुं दळ। बराबर, एटले के झेड गुण्या एम, ए झेड छे ई परमाणुनी संख्या छे अने एम छे ई एक परमाणुनुं दळ छे। बराबर, हवे एकम कोषमां रहेला परमाणुनुं दळ એમની કિંમત જોતી હોય તો શું આવશે? આ એમની કિંમત, તો જે કેપિટલ એમ છે એ મોલર દળ છે અને એને છે એવોગેડ્રો નંબર છે। બરાબર, ચાલો એનાથી એકમ કોષની ઘનતાનું સૂત્ર આપણને મળે। શું મળે? તો ભાઈ એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું કદ। હવે એકમ કોષનું દળ તો ઝેડ ગુણ્યા એમ, આ બે સૂત્ર અલગ છે ભાઈ, ખાસ યાદ રાખજો। આ એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ ગોતવા માટેનું છે, આ એકમ કોષનું દળ ગોતવા માટેનું સૂત્ર છે। બરાબર, ચાલો હાલો એકમ કોષનું દળ ઝેડ ગુણ્યા એમ અને એનું કદ છે એ ઘન। બરાબર, હાલો એમનું સૂત્ર જે અહીંયા ગોઈતું છે એ મૂકી દઈએ ઉપર, તો ઝેડ ગુણ્યા એમ છેદમાં એ ઘન ગુણ્યા એવોગાડ્રો નંબર। તો તમારી ઘનતાનું સૂત્ર શું થયું? ઝેડ એમ ના છેદમાં એ ઘન ગુણ્યા એને, બાજુની લંબાઈ એ એટલે એને એટલે એવોગાડ્રો નંબર, ઝેડ એટલે એકમ કોષમાં રહેલા પરમાણુ સંખ્યા, એચસીપી કે સીસીપી હોય તો ચાર હોય, અંત કેન્દ્રિત હોય તો બે હોય। બરાબર, અંત કેન્દ્રિત હોય તો એ બે હોય અને સાદો હોય તો એક હોય અને એમ છે એનું આણ્વીય દળ છે। યાદ રાખો કે એકમ કોષની ઘનતા પદાર્થની ઘનતા જેટલી જ હોય છે, એટલે ઘનની ઘનતા હંમેશા બીજી પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે। પાંચ પ્રાચલોમાંથી જો કોઈ ચાર જાણીતા હોય તો પાંચમું મળી શકીએ, એટલે કે ઘનતા, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, મોલર દળ, ધારની લંબાઈ અને એવોગાડ્રો નંબર। આમાંથી તમે જો કોઈ ચાર જાણતા હોય તો એના ઉપરથી એક ગોતી શકશો પાંચમું। જોવો જોઈએ, આ જ સૂત્ર વાપરવાનું છે। ધારની લંબાઈ 228 ppm, હાલો પીપી પીએમ એટલે 10^-12 થાય પાઇકોમીટર, 10^-12 મીટર યાદ રાખજો, 10^-12 મીટર। ઘનતા કેમાં આપી છે જોવો જોઈએ, તો ઘનતા તમને સેન્ટીમીટર ક્યુબમાં આપેલી છે, જો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં ઘનતા આપી। તો તમારા જે આ પાઇકોમીટર છે ને સેન્ટીમીટરમાં બદલાવવું પડે, પાઇકોમીટર 10^-12 સેન્ટીમીટરમાં બદલાવો તો 2 ઓછી થઈ જાય, એટલે 10^-10 થશે, એટલે 288 × 10^-10 આ તમારો કદ થયું એકમ કોષનો, એનો ઘન કરવાનો, એટલે 10^-30 થઈ ગઈ અને 288 ઘન। બરાબર, ઘનતા ડી આપી દીધું છે, હાલો ડી છે તમારી પાસે, એ ઘન મળી ગયું, એવોગાડ્રો નંબર 6.022×10^23। બરાબર, હવે તમને એમ કીધું છે તત્વના 208 ગ્રામમાં રહેલા પરમાણુ કેટલા હશે, હાલો મૂકો સૂત્રમાં ખાલી કિંમત, એટલે આનો 2.88 ઘન કરો એટલે 2.39, 7 ઘટી ગઈ, 10^30 અહીંયા આવતી હતી, એ 30માંથી 7 ઘટી ગઈ છે, 288 ઘન એટલો મોટો થાય ટૂંકમાં, સમજાણો। ચાલો હવે આ ગણીએ આપણે, આખો દાખલો જોવો જોઈએ, એકદમ સિમ્પલ છે। હવે
તત્વના 208 ગ્રામનું દળ, એટલે દળ ભાંગ્યા ઘનતા કરશો તો તમને એનું કદ મળી જાય. કેટલું કદ આવે છે? 28.88, અને તમારું કદ તમને શું મળ્યું? 2.39. તો તમારા કદ ભાંગ્યા એકમ કોષનું કદ, એટલે કેટલા એકમ કોષ થયા એ મળી ગયા તમને. બરાબર. હવે કઈ રચના છે? તો ભાઈ અંતઃકેન્દ્રિત. હાલો તમને આખો દાખલો ગણીને જ બતાવું, એટલે તમને ખબર પડે. કેટલામું ઉદાહરણ છે? તો ઉદાહરણ નંબર 3. ચલો, આપણને આપી દીધી છે ધારની લંબાઈ. કેટલી આપેલી છે? 2,288 પાઇકોમીટર. બરાબર. એટલે કે 288 × 10⁻¹⁰ સેન્ટીમીટર. કેવું આવશે ભાઈ? સેન્ટીમીટર. રેડી. હવે સૌથી પહેલા એ ઘન ગોતિ, એટલે કે એકમ કોષનું કદ. હાલો, એ ઘન એટલે તો ભાઈ 288 × 10⁻¹⁰ આનો ઘન કરો જોઈએ તો તમને તમારા એકમ કોષનું કદ મળી જાય. હાલો, એ ઘન એકમ કોષનું કદ કેટલું આવે છે? 288 × 3 કરો. 288 × 288 × 288 ફરીથી ગુણ્યા 288, એટલે એનો જવાબ આવે છે 2,38,000. ના ના ભાઈ, 2,38,87,000. હવે માં એક આંકડા પછી પોઈન્ટ મૂકો તો 1, 2, 3, 4, 5, 6 અને 7 આંકડા કાપવા પડે, એટલે 2.39. 7 આંકડા કાપી લ્યો તો અહીંયા 10⁻³³ થઈ જશે, અને આ કેમાં મળ્યું કદ આપણને? સેન્ટીમીટર ક્યુબમાં. તમને તમારું કદ મળી ગયું. રેડી. હવે જો તમને ઘનતા આપી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર, અને તત્વના 208 ગ્રામ લીધા છે. ચાલો, માટે તત્વનું કુલ કદ, ઉપર કદ ગોઈ તો એ શું છે? ઉપર કદ કોઈ દુઈ તો એકમ કોષનું કદ છે. બરાબર. તો આપેલ દળના છેદમાં ઘનતા, કેમ કે ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. હાલો, દળ કેટલું આપ્યું છે? 208 ગ્રામ. અને ઘનતા કેટલી આપી છે? ઘનતા આપી છે તમને 7.2. ચાલો, 208 ભાંગ્યા 7.2 કરો જોઈએ. 208 ભાંગ્યા 7.2, તો તમારો જવાબ આવશે 28.89 સેન્ટીમીટર ક્યુબ. તો આ તમારું ઓરિજિનલ કદ છે, આ એકમ કોષનું કદ છે. તો એકમ કોષની સંખ્યા કેટલી થશે? કુલ કદના છેદમાં એકમ કોષનું કદ. એકમ કોષની સંખ્યા. તો તત્વનું કુલ કદ 28.89 ના છેદમાં 2.39 × 10⁻³. હાલો, 28.89 ભાંગ્યા 2.39, તમારો જવાબ આવશે 12.09 × 10⁻³. આ એની સંખ્યા એવી. આટલા એકમ કોષ છે તમારી પાસે ટોટલ. સમજાણું? જોવો જોઈએ ગોતવાનું શું કીધું છે, તો કેટલા પરમાણુ હશે. તો અહીંથી જવાબ મળી ગયો ને. તમારી પાસે રચના કઈ છે? અંતઃકેન્દ્રિત, એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક રચના છે, બીસીસી. બીસીસીમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 2. કુલ એકમ કોષ કેટલા છે? તો 12.09 × 10³³. હાલો, આનો જવાબ કેટલો આવે? 24.18 × 10⁻³.
23 घात परमाणुમાં રહેલા છે. સમજો આ સાદા લોજિક થી ગણેલો દાખલો છે. એકદમ છે ક્લિયર. ચલો એના પછીનો ચોથો દાખલો. એક્સરે વિવર્તન બતાવે છે કોપર એફસીસી એટલે કે ચાર પરમાણુ છે. ધારની લંબાઈ આપી દીધી છે, ઘનતા આપી દીધી છે. જો લંબાઈ સેન્ટીમીટરમાં જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. નક્કી કરવામાં આવેલા કોપરનું પરમાણ્વીય દળ ગણો. તો આ સીધા સૂત્રમાં કિંમત જો એ ની કિંમત આપી દીધી એ ઘન આવી જશે. એફસીસી એટલે પરમાણુની સંખ્યા કહી દીધી એટલે તમને મળી ગયું ઝેડ, ચાર પરમાણુ આવશે. ઘનતા આપી દીધી 8.92, એવો કેટલો નંબર તમને ખબર છે 6.022×10³³ ઘાત. એટલે ઉપર જે આપણે સૂત્ર ગોત્યું હતું એ સૂત્રમાં સીધી કિંમત મૂકો. હવે એમ ગોતવાનું છે તો એમને સૂત્રનો કરતા બનાવો તો એ ઘન ડી સાથે ગુણાકારમાં, એને ડી સાથે ગુણાકારમાં, ઝેડ નીચે જોવો જોઈએ છે. ઝેડ નીચે બધી વસ્તુની કિંમત મૂકો તો તમને કોપરનું પરમાણુય દળ મળે છે 63.1 ગ્રામ પ્રતિ મોલ. એના પછી સીસીપી, સીસીપી ની અંદર ચાર હોય, એચસીપી સીસીપી માં ચાર, એફસીસી ની અંદર ચાર, બરાબર. ધારની લંબાઈ આપી દીધી 208.6 PM. ઘનતા ગોતવાની કીધી છે, બરાબર. ચાલો મોલર દળ આપી દીધું છે, ઈ ગ્રામમાં હોય 107.9 ગ્રામ પ્રતિ મોલ. 107.9 ગ્રામ પ્રતિ મોલ એને કિલોગ્રામમાં બદલાવો તો ×10⁻³ લાગે. હાલો ઘનતા છે ઝેડ છે એટલે ડી ઝેડ, સોરી ઘનતા ગોતવાની છે. ઝેડ છે તમારી પાસે ચાર, લંબાઈ એ ઘન છે તમારી પાસે, મોલર દળ છે અને એવો ગેડ્રો નંબર છે. તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને ઘનતા ગોતી લ્યો. 10.5×10⁻³ કિલોગ્રામ મીટર ની માઇનસ ત્રણ ઘાત અને ગ્રામ સેન્ટીમીટરમાં થઈ જશે 10⁻³ છે એ કાઢી નાખો. 10.5 ગ્રામ સેન્ટીમીટર ઘન. રેડી, સૂત્રમાં સીધી કિંમત મૂકો એટલે જવાબ તમારી સામે. અહીંયા જો ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરમાણ્વીય સવર્ગાંક શું હશે? જો એ એ પ્રકારની રચના હોય તો 4 અને એ બી એ બી પ્રકારની રચના હોય તો 6. એ વસ્તુ તો આપણે પહેલા જ ભણી ગયા હતા, બરાબર. 14મો પ્રશ્ન, એક સંયોજન ષટ્કોણીય સંવૃત એટલે કે એચસીપી રચના બનાવે છે. એચસીપી તેના 0.5 મોલ માં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? 0.5 મોલ, 0.5 મોલ એટલે કુલ પરમાણુ કેટલા થયા? તો 3.011×10³³, કેમ કે એવોગેડ્રો નંબર ના અડધા એટલે 3.022×10³³ પરમાણુઓ છે. હવે એક એકમ કોષમાં કેટલા પરમાણુ હોય? એચસીપી માં 4. તો 3.022×4×10³³ એટલે તમને શું મળ્યું? એકમ કોષની સંખ્યા મળી, અથવા તો પરમાણુની સંખ્યા તમને મળી ગઈ 3.022×10³³, બરાબર. તો એમાં સમચતુષ્ફલકીય કેટલા હોય? બમણા, એટલે કે 6.022×10³³ જેટલા સમચતુષ્ફલકીય. હાલો ગણી દઉં ગણી દઉં ગણી દઉં હાલો કોઈ વાંધો નહીં, મને યાદ આવી ગયું. મોઢે ઓછું ભાવે તમને થોડુંક, બરાબર. હાલો 14મો પ્રશ્ન તમને આપ્યા છે, 0.5 મોલ, બરાબર. એચસીપી રચના છે એટલે કે એક એકમ કોષમાં 4 પરમાણુ, પણ એ અત્યારે કઈ કામનું નથી. ચલો 0.5 મોલ એટલે એવોગેડ્રો નંબર કેટલો થાય? 3.011×10³ પરમાણુ. હાલો હવે સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? તો ભાઈ જેટલા પરમાણુ હોય ને એના બમણા. હાલો સમચતુષ્ફલકીય છિદ્ર તો એ ×2 કરવા પડશે એટલે 6.022×10³ સમચતુષ્ફલકીય છિદ્ર હશે. અને અષ્ટફલકીય છિદ્ર તો જેટલા પરમાણુ એટલા જ છિદ્ર હોય ને. હાલો તમારી પાસે પરમાણુ છે એટલા જ હોય, 3.011×10³ કુલ છિદ્ર. હાલો કુલ છિદ્ર
બે નો સરવાળો કરો તો 10 ની 23 ઘાત તો એમનામ આવશે, અહીંયા આવી જશે 9.033. આ કુલ છિદ્ર, સિમ્પલ ને સાદું, બરાબર. એક માર્કનો એમસીક્યુ છે આ. 15મો પ્રશ્ન જુઓ. એક સંયોજન બે તત્વો છે, એમ અને એન થી બને છે. સીસીપી છે, ક્યુબિક ક્લોઝ પેકિંગ. સવર ક્યુબિક ક્લોઝ પેકિંગમાં પરમાણુ કેટલા હોય એ ખબર હોવી જોઈએ, તો એના ઉપરથી તરત અંદાજો આવી જાય. ચાલો, સીસીપી ની અંદર પરમાણુ, એચસીપી ને સીસીપી ની અંદર ચાર પરમાણુ હોય, બરાબર. હાલો, ચાર પરમાણુ છે કેના, એનના, તો સમચતુષ્ફલકે છિદ્ર હોય 8, અને 8 છિદ્રોનો એકના છેદમાં 3મો ભાગ એમ રોકે છે, એટલે 8 ના છેદમાં 3 આવે. રેડી? હાલ 15મો પ્રશ્ન. સીસીપી એટલે કુલ પરમાણુ 4 પરમાણુ, બરાબર. હવે ચાર પરમાણુ હોય તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? ઈ હશે 8. હાલો, તો સમચતુષ્ફલકીય છિદ્રોનો ત્રીજો ભાગ રોકે છે એમ પરમાણુ. હાલો, તો ભાઈ એમ પરમાણુ કેટલા હશે? 8 ના છેદમાં 3, એમ. જેમ જોવો જોઈએ, એમ પરમાણુ સમચતુષ્ફલકે છિદ્રનો 1 ના છેદમાં ત્રીજો ભાગ રોકે, જેટલા છિદ્ર છે ને, ધારો કે 8 છિદ્ર છે તો 8 છિદ્રનો ત્રીજો ભાગ રોકે છે, 8 છિદ્રનો ત્રીજો ભાગ એમ રોકે છે. તો એમ જેમ એન નું સૂત્ર શું થાય? હાલો, તો સિમ્પલ છે, 8 જેમ 3, એટલે કે એમ જ્યારે 8 હશે ત્યારે એન કેટલા હશે? 3. સમજાઈ ગયું બધાને? હવે જો તમે જવાબ ચેક કરશો તો તમારે આ જવાબ ન થાવતો, તો તમે ભૂલ ક્યાં ગઈ? જો તમે અહીંયા કુલ પરમાણુ લીધા, સાચું, તો અહીંયા કેમ કુલ પરમાણુ નથી લીધા? તમે એમના કુલ પરમાણુ લીધા, ટોટલ છિદ્ર 8 હતા, તમે ટોટલ છિદ્ર લઈ લીધા, તો અહીંયા તો તમે એન પરમાણુ એક જ લીધો, તો એ તો ખોટી વસ્તુ કહેવાય ને. તો અહીંયા તમારે એન પરમાણુ 4 લેવા પડે. હવે આનો હિસાબ કરો તો 8 ને 4 કેન્સલ થઈ જાય સામે સામે, એટલે અહીંયા બચે 2 ના છેદમાં 3 જેમ 1, એટલે કે 8 જેમ 3 ની જગ્યાએ આવશે 2 જેમ 3, એટલે કે જ્યારે એમ પરમાણુ 2 હશે ત્યારે એન પરમાણુ 3 હશે. સમજાઈ ગયું? એટલે એમ છે એ +3 છે અને એન છે એ +2 છે, -2 છે. રેડી? ચાલો 16મો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી કઈ લેટાઇસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? તો એ આવશે ષટકોણીય સૌરૂપ સંકુલ લેટાઇસ 72%, પછી અંતઃકેન્દ્રિત ને 68%, અને આ 52.4 સાદો ઘાત. રેડી? ચાલો 17મો દાખલો. હાલો, મોલર દળ આપી દીધું એમ, એમની કિંમત આપી દીધી, ધારની લંબાઈ એ આપી દીધી છે, પાઇકોમીટર મીટર જ છે એટલે કાંઈ બદલાવાનું નથી, અને ઘનતા આપી દીધી, એવો કેટલો નંબર તમને ખબર છે, તો પ્રકૃતિ કઈ હશે? હાલો ગોતી, આપણી પાસે સૂત્ર શું છે? ડી બરાબર ઝેડ ગુણ્યા કેપિટલ એમ, એટલે કે મોલર દળ, છેદમાં એનો ઘન અને એવો કેટલો નંબર. ચાલો, ઝેડ ગોતવું છે તો ડી ગુણ્યા એને, એટલે કે એવો કેટલો નંબર, ગુણ્યા એ ઘન ના છેદમાં આણ્વીય દળ, બરાબર તમારા પરમાણુની સંખ્યા મળી જશે. ચાલો જોઈ, તો ડી કોણ આવશે, ડી કેટલું છે? તો ડી છે 2.7 × 10³, હાલો 10³ લગાડી દો, બરાબર. ચાલો, એને એવો કેટલો નંબર કેટલો આપ્યો? તો એ આપ્યો છે 6.022 × 10³. હાલો, અને એનો ઘન એ કેટલું આપ્યું છે? પાઇકોમીટર 10⁻¹² ઘાત લાગશે, 405 નો ઘન, એટલે કે 405 × 405
गुणिया 405 અને 12 તેરીને 36 અને અહીંયા આવશે 10 ની માઇનસ 36 ઘાત. સમજાણું? હાલો છેદમાં આણ્વીય દળ કેટલું આવ્યું છે જોવો જોઈએ. 2.7 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. હાલો 2.7 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. માઇનસ 2 ઘાત ઉપર જાય તો પ્લસ થઈ જશે. હાલો તો 2.7 2.7 કેન્સલ, સામે સામે કેન્સલ થઈ ગયા. હવે હિસાબ કરો, અહીંયા પહેલાં પોઈન્ટ મૂકી દો, 4.05 4.05 4.05 એટલે 6 ઘાત આવી. 6 ને 23 29, 30 31 32, 33 ને 34 ઘાત ઘટી ગઈ. એટલે હવે 10 ની માઇનસ 2 ઘાત જ વહી હતી. અને આ બાજુ ગુણાકાર કરો. ચાલો ગુણાકારનો જવાબ કેટલો આવે છે તો ગુણાકાર કરો જોઈએ. 6.022 ગુણ્યા 4.05 ફરીથી ગુણ્યા 4.05 અને ફરીથી ગુણ્યા 4.05 તો તમારો જવાબ આવે છે 400 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. એટલે ઝેડ બરાબર 4 આવ્યું. ઝેડ બરાબર 4 હોય એટલે કાં તો એ એચસીપી છે અને કાં તો સીસીપી છે. સમજાઈ ગયું? એકમ કોષની પ્રકૃતિ ખબર પડી ગઈ અહીંયાથી. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘન પદાર્થોની અપૂર્ણાંકથી ફરીથી સ્ટાર્ટ કરીશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.